दोस्तों कहानी शुरू करूँ तेना पहला वीडियो लाइक करीने चैनल सब्सक्राइब करजो। सुधा जे व्याकुळ हती मन में अनेक सवालों हता अने जवाब एक पण नहीं आव तो एने क्यारे नहोतो थयुं। तो आज एवं तो शू बन्युं के आटला सवालना तूफाने एना मन ने चकडोले चढ़ाव्युं। सुधा आते हजू शाक समार्युं नथी अने आ शू हजू कपड़ा लईने त्याज बैठी छे, हमणां सुधी आवी जशे। बेटा जल्दी रसोईनी तैयारी कर। दोस्तों प्लीज वीडियो लाइक करजो। सुधानी सासूए सुधाना एना विचारों चकडोले नीचे उतारी अने वास्तविक दुनिया में लई आवी। आज तो दुनिया हती सुधानी, जहाँ सवारथी लईने सांज सुधी एक आदर्श गृहिणीनुं पात्र निभावानुं होय। सुधीना सवारना टिफिनथी लईने रातना शरबत सुधी बधुं ज एकला हाथे जोवानुं। मदद माटे सासू तो हता पण एक आदर्श बहु, मदद ले तो ने आदर्श पत्नी, आदर्श बहु, आदर्श माँ, आदर्श आदर्श, बधुं ज आदर्श हतुं। तो पछी आटला बधा सवालोनी रमखाण सुधाना मनमां शी हती? सुधाए रसोई बनावीने तैयार राखी। सुधीर आव्यो अने बधा जमवा बैठा। जमीने सुधीर सीधो रूममां अने सुधा काममां। विशाल अने सासूमां एनी रूममां। काम पतावीने सुधा बालकनीमां बैठी अने विचारोनी सफरे निकळी। सुधा मनमां आटलू तो कर्युं तो पण एने विश्वास नथी के हूँ कहीं नहीं करी शकीश, आटली जल्दी सुधीर केम बदलाई शके। આજે ફરી એક દાયરો, વર્ષો પહેલાં પિતાજીએ આપેલો દાયરો અહીંયા પણ આવી ગયો। હું એક સ્ત્રી છું એનું માન કરું કે અફસોસ? વિચારોમાં ખોવાઈને સુધા બાલ્કનીમાં જ સૂઈ જાય છે। સવાર પડતાં જ એને જીવનની ફરી એની એ જ ઘટમાળ શરૂ। કામ પરવારી સુધા શાંતિથી બેઠી ત્યાં ડોલબેલ રણકી। સુધાએ દરવાજો ખોલ્યો। અરે સુમિતું, ઘણા દિવસો પછી આ તું તો મારા આદર્શ ઘરમાંથી નીકળીને અમારા ઘર તરફ આવે તો ને, એટલે અમારે જ આવવું રહ્યું। સુમી સુધાની સારી મિત્ર હતી, બંને એકસાથે શાળામાં હતા અને કોલેજ પણ સાથે જ કરી। સુમી એક સ્કૂલમાં પ્રિન્સિપાલ હતી અને સુધા હાઉસવાઈફ, જોકે સુધાને હાઉસવાઈફ હોવા છતાં પર કોઈ જ દુઃખ નહોતું અને હોય પણ કેમ, હાઉસવાઈફની જોબ તો એ લેવલની પોસ્ટ કહેવાય, તો પણ સુધાના મનમાં હજુ ક્યાંક ખૂટે છે એવું જ લાગ્યા કરતું। સુમી સુધાના મનને વાંચી લેતી, બાળપણથી એ સુધાને જાણતી, આજે પણ સુધાના મનની વ્યાકુળતાને વાંચી લીધી। સુધા તું આજે પણ કન્ફ્યુઝ છે કે તારે શું કરવું? હંમેશા બીજાનું વિચારવા, ક્યારેક આપણી જિંદગીનું પણ વિચારી લેવાય। તે પહેલાં તારા પિતાજીના કહેવા પર જોબ ના કરી અને હવે આજે તારા ઘરને જરૂર છે, છતાં પણ સુધીના કહેવા પર નથી કરતી। આમ જ મનમાં મન મૂંઝવાઈ કંઈ નહીં થાય, એક પગલું હિંમતનું ભરવું પડે અને હું ક્યાં તને બીજું કંઈ કરવાનું કહું છું, બસ ખાલી પોતાનું અસ્તિત્વ છે એવું સાબિત કરવાની કોશિશ તો કર। વાત એમ હતી કે સુધાના પિતાજીએ સુધાને આગળ જોબ કરવા દીધી। સુધા બધી જ રીતે હોશિયાર, પણ પિતાજીએ કીધેલું કે આપણા ઘરની દીકરી ખાલી ભણવા જાય અને કામ ઘરમાં જ કરે। પણ પિતાજી, બેન તમારે આજ દાયરામાં રહેવાનું છે, પોતાના મનને મારીને પણ નહીં ગઈ, આવીને ઘર સંભાળી લીધું અને આદર્શનું લેબલ લગાડી દીધું અને આજે સુધાને પોતે કંઈક કરવાની ધગશ હતી। જ્યારે સુધીરને આ વાત કરી ત્યારે એને સાથ આપવાને બદલે વાતને મજાકમાં ઉડાવી દીધી અને કીધું કે તું ખાલી ઘર સંભાળી શકે બીજું કાંઈ નહીં। એટલે જ બે દિવસથી સુધાનું મન તૂફાને હતું કે એક પતિ તરીકે હિંમત આપવાના બદલે તું કાંઈ ન કરી શકે એવું કહી દીધું। દોસ્તો કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો। સુમી અને સુધાની વાતો સુધાના સાસુ સાંભળતા હતા ત્યારે સુધાએ એમ કીધું કે હું કંઈ જ ના કરી શકું, ત્યારે એના સાસુએ કીધું, બેટા આજની દીકરી તો ચાંદ પર જાય છે અને તું કહે છે કે તું કંઈ ન કરી શકે, તું મારી વહુ જ નહીં મારી દીકરી પણ છે, તું ધારે તો મારા દીકરા કરતાં પણ આગળ નીકળી શકે, બસ એક પગલું હિંમતનું જોઈએ બેટા। સાસુનો આવો સાથ જોઈને સુધાએ સુમીને પૂછ્યું, તારી સ્કૂલમાં ટીચરની જગ્યા છે? આ છે, બસ કાલથી જ આવી જા, પણ સમય? અને સુધીને શું કહીશ? સમય 12 થી 5, અને વાત રહી સુધીરની તો એ તો સાંજે ઘરે આવે, તારે એને હમણાં જ કહેવાનું જ નથી કે તું જોબ કરે છે, ત્યારે તું એને સાબિત કરી બતાવીશ કે તું પણ તારા દમ પર કંઈક કરી શકે, ત્યારે જ કહેવાનું છે, સમજી? હા, રોજની ચાલતી રૂટીનમાં હવે ચેન થવા લાગ્યા। સુધા બપોરે કામ પતાવીને જોબ પર જાય, પછીનું કામ સાસુ સંભાળી લે। એ વિશાલ પણ એક જ સ્કૂલમાં હતો એટલે સુધા લેતી જાય અને લેતી આવે। વિશાલને પણ મજા આવતી સ્કૂલમાં, કેમ કે હવે ત્યાં જ એની મમ્મી ટીચર છે। વિશાલને કીધેલું કે પપ્પાને મમ્મીની જોબ વિશે કંઈ જ નથી કહેવાનું। આમ જ દિવસો પસાર થતા ગયા
વર્ષના અંતમાં વાર્ષિક મહોત્સવ વાલીઓના વિદ્યાર્થી સાથે જવાનું થયું. સુધીર, વિશાલ અને સુધાના સાસુ અને સુધારામ બધા જ ગયા વાર્ષિક મહોત્સવમાં. ઇનામ વિતરણની પતી ગયા પછી બેસ્ટ ટીચરનું નામ બોલાયું, સુધા સુધીર મહેતા. ત્યારે સુધીર સુધા સામે જોતા જ રહ્યો. સુધાએ એવોર્ડ લેવા માટે એક પગલું સ્ટેજ પર મૂક્યું અને બીજું દાયરામાંથી ઉઠાવ્યું. દોસ્તો, કહાની આગળ સંભળાવું કેવી લાગી એ કોમેન્ટ્સમાં જણાવજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ્સમાં જય માતાજી લખજો. થેન્ક યુ, ધન્યવાદ.